રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આધાર કાર્ડ માટે લોકોને હેરાનગતિ થાય છે આધાર કાર્ડ માટે ફક્ત પોસ્ટમાં જ કામગીરી થતા લાંબી લાઈનો લાગી સરકારી કોઈ પણ કામગીરી માટે તથા યોજનાઓનો લાભ કે મોબાઈલ સિમ કે બેંક એકાઉન્ટ ખોલવા માટે તથા અન્ય તમામ જગ્યાએ આધાર કાર્ડ જરૂરી તો હોય જ જેથી લોકો આધાર કાર્ડ કાઢવા માટે લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે ત્યારે ઉપલેટા પંથકમાં પણ આધાર કાર્ડ કાઢવા માટે લોકોને હેરાનગતિ વેઠવી પડે છે અને આધાર કાર્ડની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલે છે ઉપલેટાના પોસ્ટ ઓફિસ ખાતે એક જ જગ્યાએ હાલ આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે અને બીજી જગ્યાએ આધાર કાર્ડની કામગીરી થતી નથી જેથી બધા આધાર કાર્ડની કામગીરી પોસ્ટ ઓફિસમાં જ ધસારો જોવા મળે છે અને આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો જોવા મળે છે તેમ છતાં ક્યારેક કનેક્ટિવિટીના કારણે તો ક્યારેક અન્ય કોઈ તકલીફને કારણે આધાર કાર્ડની કામગીરીમાં વિલંબ થાય છે જેથી આધાર કાર્ડ માટે લોકોને હેરાનગતિ વેઠવી પડે છે જેથી લોકમાંગ ઉઠવા પામી છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આધાર કાર્ડની કામગીરી થાય જેથી લોકોને આધાર કાર્ડ માટે ફક્ત પોસ્ટ ઓફિસ પર ન જવું પડે આધાર કાર્ડ કિટ વધુ ઉપલેટાને ફાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સ્ટોરી બાય ભાવેશ ગોહિલ સાથે કેમેરામેન અરસી આહીર ઉપલેટા પોસ્ટ મેનેજરને અમે રજૂઆત કરી કે ભાઈ એટલી લાંબી લાઈન છે ને આવડી બધી આ લાઈનમાં ઊભો ને બીજો માણસ બેહાડો તો એની એમ કીધું કે અમારું ધાયરું થાય અને મે એમ કીધું શનિવાર જ કેમ બીજા વાર કેમ તો ના પાડી ને તમે કેમ નહીં થાય હું કઈ એમ જ થાશે તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય એને કરો જ્યાં જ્યાં મીડિયાવાળાને બોલાવો તો બોલાવો એટલે તાત્કાલિક એમ જ મારા જવાબ આવવો જોઈએ નગર આમાં ઉગ્ર આંદોલન થાય આ લાઇન નહીં પોવાય ત્રણ ત્રણ કલાક મારા લાઇનમાં ધંધા બંધ કરીને ઊભા થાય એટલે અમે તાત્કાલિક પગલાં લેવાના છે એના પોસ્ટ મેનેજર આપણે આવો જવાબ આપો અંદરથી આમાં કેટલાક દિવસે બધા ધક્કા ખાવ છો દર શનિવાર આવી લાઇન હોય ધંધો બંધ ધંધો બંધ કરીને માણસોનો આધાર કાર્ડ કાઢી લેવા માટે આ લાઇનમાં ઉભવાનું રહીએ બપોર સુધી